दारूनी भट्टीઓના આ દ્રશ્યો ગુજરાતના જ છે જી હા એમ તો ગુજરાતમાં દારૂ બંધી છે પણ ગુજરાતમાં જ આ દારૂની ભટ્ટીઓ ઝડપાઈ છે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ હાલ બરાબર નિકામે લાગી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં દારૂ જુગારના અડ્ડાઓ પર એક પછી એક સ્ટેટ મોનિટરિંગની સેલની ટીમો કામે લાગી છે ત્યારે હાલ સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન સુરત સિટીની હદમાં દીપલી ગામમાં અને ખાડી કિનારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ પાડી હતી ભૂપેન્દ્રભાઈ હીરભાઈ પટેલના ઘરમાં આ રેડ પાડવામાં આવી હતી જેમાં દેશી દારૂ 2000 લીટર ઝડપાયો હતો જે 40,000ની કિંમતનો છે આ સિવાય 11,300 જે વોશ એટલે કહી શકાય કે એક પ્રકારનું જે પદાર્થ ઝડપાયું હતું જે 20,900 એક વાહન અને 5 મોબાઈલ સાથે કુલ 1,57,170 નો મુદ્દા માલ ઝડપાયો હતો પણ અહીં વાત એ કરવી છે કે આ પ્રકારની દેશી દારૂની ભટ્ટીઓ લોકો અને આવા દેશી દારૂ પીનારા માટે નરક સમાન છે મોતના મુખ સમાન છે સુરત શહેરમાં આ પહેલા પણ કામરે કચ્છી લઠ્ઠા કાંડ થયો હતો અને આ પહેલા અમદાવાદ અને આસપાસના નિવાસી છે ધનસુકા મંગલુભાઈ પટેલ છે તે એક નોકર કામ કરતી હતી દેવેન્દ્ર રમેશભાઈ ગુપ્તા એ પણ નોકર હતો આ સાથે જ શુભમ પપ્પુરાજ ઠાકોર પ્રવીણ સુખા પટેલ આ નોકરો કામ કરતા હતા દેશી દારૂની ભટ્ટીઓ પર સાથે જ શકુંતલાબેન વિનોદભાઈ પટેલ જે છે તેને વોન્ટેડ જાહેર કરાઈ છે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરતના દીપલી ગામ ખાતે સચિન ભટ્ટીઓ પકડી પાડી છે કે આ પ્રકારે સામાન જ કહી શકાય આ પ્રકારે આ દેશી દારૂ ઘણીવાર જાનલેવા સાબિત છે ત્યારે આ પ્રકારે દારૂબંધી હોવા છતાં આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે ચિંતાજનક છે જો કે હાલ ગુજરાત સચિન જીઆઈડીસી પોલીસ આ કેસમાં ઊંઘતી ઝડપાય હોય તેવું લાગે છે કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર છે કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત